આપણે કેસાસોર પાર્ટ જે દ્વિતીય સૂત્રમાં આવે છે તે આપણે પાર્ટ ચાલી ગયો છે તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જે પણ છે તે આપણે પૂરવાનું છે રિક્ત સ્થાન હોય એટલે કે ખાલી જગ્યા વિકલ્પ આવે તે બધું આપણે અહીંયા પૂરાવવાની છે તો સાથેને સાથે પેન્સિલથી સારા અક્ષરે પૂરતા જજો બરાબર છે તો અહીંયા પહેલું છે ડીએ બે વિકલ્પો છે એ સહી વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનની પૂર્તિ કીજીએ તો જે ખાલી જગ્યા આપેલી છે એની નીચે વિકલ્પ આપેલા છે ચાર બરાબર તેમાંથી જે સાચું છે તે આપણે લખવાનું છે પાઠ તો ચાલી ગયો છે હું બોલું છું સાથેને સાથે તમારે પણ વિકલ્પનો જે સાચો જવાબ આવડતો હોય તો બોલવો બરાબર અને જો ખોટો હોય તો મૂંઝાવું નહીં અહીંયા હું લખાવું છું તો તમારે ભૂલ સુધારીને લખો બરાબર તો પહેલું છે બેજુ ચાચાની ખાલી જગ્યાને સબ્જીયા બોઈ હતી તો બગીચે ખે આંગણ કે મેદાન તો શું શેમાં આવશે પહેલામાં ખેત આન્સર લખજો એમાં ખેત બી બરાબર બીજું છે પેડ કી છાયાને બિરજુ ચાચા કો ખાલી જગ્યા આ ગઈ કલ્પના બેહોશી નીંદ કે યુક્તિ તો શું આવશે નીંદ સી બરાબર ત્રીજી ખાલી જગ્યા છે આલુ સબ્જીઓની ખાલી જગ્યા હે તો સરતાજ રાજા સર્વોપરી કે કનિષ્ઠ શું આવશે શું પાઠમાં આવે છે સરતાજ તો એ આવશે સરતાજ શું આવશે એ ચોથું છે શકરકંદ સ્વાદ મેં ખાલી જગ્યા હોતા હે તો શકરકંદ સ્વાદ મેં કેસા હોતા હે સકરિયુ કડવા મીઠા નમકીન કે તીખા શું આવશે મીઠા બી પાંચમું ગાજર કા રંગ ખાલી જગ્યા હોતા હે હરા લાલ પીલા યા બેંગની કયો કલર આ હોય લાલ લખી નાખો બધા બરાબર છે લખાઈ ગયું આગળનો બીજો પ્રશ્ન છે કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ જો ઉપર કોષ્ટક આપેલા છે ને આન્સર ઉપર આપેલા છે જવાબ તો આપણે પાંચ જે ખાલી જગ્યા છે એમાંથી લઈને આપણે સાચો જવાબ મોડીને લખવાનો છે તો પહેલો છે સભી સબ્જીયા ખાલી જગ્યા વિના અધૂરી હે તો ઉપર જો તો ફીકી આલુ શકરકંદ ટમાટર કચુંબર શું આવશે આલુ તો પહેલામાં શું આવશે આલુ બીજું છે ખાલી જગ્યાને કહા મેં આલુ કા મિત્ર તો કોણે કીધું તું એવું ફીકી આલુ શકરકંદ ટમાટર કે કચુંબર શું આવશે શકરકંદ ત્રીજું સબ્જી કે અલાવા ખાલી જગ્યા ઓર સલાડ મેં ભી બંધ ગોભી કા સ્થાન હે તો સેમાં એનું સલાડ ની સાથે સાથે સેમાં પણ બંધ ગોભી યાની કોબી છે તો એ કેમાં એનું સ્થાન છે કચુંબર કચુંબર માં નાખીએ ને તો જો કચુંબર લખેલું છે ચોથું છે હરી મિર્ચ કે વિના સભી સબ્જીયા ખાલી જગ્યા હે તો શું આવશે ફીકી ફીકી હે
વચનો નાખી હોય તો કોઈ પણ સ્વાદ આપણને કોઈ ઓલામાં ભાવે ના ભાવે. પાંચમું, ખાલી જગ્યા કા ખટ્ટા મીઠા સ્વાદ સબકો અચ્છા લગતા હૈ. હવે કયું બાકી રહ્યું? અને કનો સ્વાદ આપણને કાટવાનો બહુ મજા આવે, ટમાટર. તો પાંચમામાં આવશે ટમાટર. લખી લો. હવે છે ત્રીજો પ્રશ્ન. વિધાન સે સબ્જી પહેચાન પર વિધાન કે આગે ઉસકા નામ લખીએ. તો ઉપર કોષ્ટકમાં નામ આપેલા છે, અહીંયા આપણે એની માટેના વાક્યો આપેલા છે, તો આપણે ઓળખવાનું છે કે આ કોની માટેનું આ વાક્ય છે. તો પહેલું છે, મેં સબ્જીઓને સરતા જ. કોણ બોલ્યું હતું એવું? હમણાં પણ આપણે ખાલી જગ્યા જોઈ ગયા, તો શું આવે? આયુ જો તેનું નામ સામે છે, તમારે અહીંયા જગ્યા છે ને અહીંયા લખવાનું છે. તો પહેલું છે એમાં શું આવશે? આલુ. બીજું, બીજા નંબરમાં, મેરા સ્વાદ મીઠા હૈ, મેં જમીન કે અંદર પેદા હોતા હું. તો એ પણ અમને ખાલી જગ્યામાં આવી ગયું. કોનો સ્વાદ મીઠો હોય છે ને જે જમીનમાં ઉગે છે? શકરકંદ. ત્રીજું છે, મેં કડવા હું, બુખાર આદિ બીમારીઓને ઉપયોગી. કોણ છે? તો બધા એક વજ ન ભાવે, ન ભાવે ને, ઘણાને ભાવતું હોય. તો શું આવશે? કરેલા. ચોથું, મેં લાલ રંગ કા હું, બચ્ચો બુઢો મેં ખૂબ ભાતા હું. શું કહેવાય? લાલ રંગનું છે અને નાના મોટાને બધાને ભાવે. શું આવશે? ટમાટર. સામે લખતું જવાનું છો. પાંચમું, મેં લંબી હું, મુજે લો કચ્ચી ભી ખા જાતે. લાંબુ લાંબુ શું હોય? અને કાચું કાચું ખવાય, દૂધી ખવાય, ના ખવાય? લખી. તો શું આવશે? કકડી. કાકડી તમે કેવી ખાય છે ફટાફટ? છઠ્ઠું, મેરા રંગ કાલા હે, મેરે માથે પર હરે રંગ કી કલગી હે. શું આવશે? બેંગન. સાતમું છે, મેં લંબી હું, મેરા હલવા બનતા. શેનો અનુભવ લાગે છે? આપણે ઉપર ઓપ્શનમાં હોય અને તે લૌકી યાની દૂધી. લખી લ્યો. બરાબર છે. હવેનો જે 69 નો પેજ છે એમાં અહીંયા લખાવીશ નીચે દી ગઈ સબ્જીઓ કે રૂપ રંગરૂપ આકાર યા સ્વાદ કે બારે દો દો વાક્ય લખે. તો અહીંયા લખાવીશ તો એમાં વાલ લાગશે અને તમારે પણ લખવામાં વાલ લાગશે. તો ઈ એનો તમને હું ફોટો મોકલી દઈશ, બરાબર? તો ઈ અને નીચે એમને લખી પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યને લખીએ. તો તેનો પણ હું તમને આજે આ વિડીયો પૂરો થાય એટલે નીચે તમને હોમવર્કમાં તેના ફોટા મળી જશે. પાના નંબર 70 એનો તમને આજે મેં ફોટો પાડીને ગયા લેક્ચરમાં તમે હોમવર્કમાં એ ફોટો પાડીને તમને મોકલેલો જ હતો એટલે એનો તમને ફોટો મળી ગયો છે હશે. તો તમે એ લખી લીધું હશે. આપણે
પાન નંબર 70 માં નીચે નવ ગુજરાતી મે અનુવાદ કીજે તો એનો અહીંયા આપણે લખાવો છું ફોટામાં એક નો આવ્યો છે પણ અત્યારે હું તમને લખાવું છું બરાબર નવમો છે પ્રશ્ન છે ગુજરાતી માં અનુવાદ કરવાનો છે તમને છઠ્ઠો સાતમો અને આઠમાના ફોટા મળી ગયા છે તો નવમા નો છે એનો જવાબ લખો નવમો પ્રશ્ન गुजराती में अनुवाद कीजिए बराबर આવી સૂચના છે આપેલી છે ને તો હવે એમાં પહેલું છે એનો સીધો જવાબ લખાવું છું સભી સચ્ચિયા મેરે બિના અધૂરી હે શું આવશે બધી શાકભાજી મારા વગર અધૂરી છે બીજું છે ગાજર સે હલવા બનતા હે તો શું આવશે गाजर थी हलवो बने छे तीजू छे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं तो एनो जवाब शू आवशे मसाला रसोई में स्वाद ने सुगंध आपे छे चौथो छे करेला स्वास्थ्य के लिए बहुत लाभदायी है तो करेलू आरोग्य माटे खूब लाभदायक छे पांचमो बिरजू चाचा सो गए बिरजू काका सोई गया બરાબર લખી લ્યો લખાઈ ગયું હવે આગળનો निम्नलिखित वाक्यों से विशेषण छांटकर लिखिए निम्नलिखित वाक्य पर विशेषण बराबर विशेषण यानी कोई पण वाक्य में विशेषता बतावे तेने विशेषण कहेवाय तो पहलो एमा पहलानो जवाब छे लखो नवीन ऊंचा लड़का है नवीन छे छोकरो छे केवो छे तो ऊंचा तो जवाब में सामने लिखवाना है तुम्हारे तो लखो ऊंचा बराबर बीजो छे यह मीठा चीकू है चीकू छे तो केवो छे मीठा कैसा है मीठा त्रीजो मीना लाल गाजर खा रही है मीना गाजर खा रही है तो कैसा लाल लाल एनी विशेषता छे ऋत्विक ने बड़ा खिलौना खरीदा क्या खिलौना खरीदा ऋत्विक ने पर कैसा
बड़ा हमारी कक्षा में 35 लड़के हैं, तो कक्षा में कितने लड़के हैं? 35। यह अच्छा चित्र किसने बनाया? चित्र कैसा अच्छा। सर मुझे गिलास में थोड़ा पानी है, पानी है गिलास में, पर कितना? थोड़ा। अब देनी विशेषता है, लेकिन आपको बताए लखी प्रश्न जुए भिन्न शब्द पर गोला खींचिए। जो आप घनी कि कोई अलग शब्द हो, सब्जी ना एक सरखा नाम हो, तो एमां कोई फल नु नाम आवे तो तमारे एमां एनी पर राउंड करवानो रहेशे, बराबर। तो मूली, बैंगन, आम, आलू, तो सेनी मात्रा ऊपर तमारे गोल राउंड करवानो छे। आम ने ऊपर जो अहीं करू छु, तमारे एमां आम गोतो तो बैंगन पछी आम छे, एनी पर तमारे राउंड करवानो छे। बीजू रतालू, सेब, लौकी, पालक, तो सेब छे फल छे, तो सेनी ऊपर सेब। तीजू अनार, केला, कोंदरू अने अंगूर, तो केला, अनार, अंगूर ई बधु शू कहेवाय? फळ मां आवे। अने ज्यां कोंदरू, कोंदरू यानी लीलोळ એ ઈ છે, ઈ શાકભાજી માં આવે એટલે કે સબ્જી માં આવે, તો શું આવશે? કુંદરૂ ની ઉપર રામ। ચોથું ભીંડી, બંધગોભી, તુરઈ, કેલા, તો બધું છે એમાંથી કયું ફળ છે? કેલા। કેલા ની ઉપર રામ।
पपीता सेम करेला प्याज तो सेम छे ई एक जात नो फळ छे तो सेम ની ઉપર રામ છઠ્ઠું છે લસણ કદ્દૂ અદરક મીઠ કદ્દૂ યાની કોળ 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 આવે ને તમે બધાય જોઈ હશે તો એની ઉપર રામ કરણ અદરક મીઠ લસણ બધું તમારે વઘાર કરવા માટે નું કહેવાય બરાબર ને તમે વઘાર કરો ત્યારે તમારે હમણાં આવ્યું તો ને ઓલામાં કે અમારા ઘર કે મસાલામાં આવે કે વઘાર કરીએ તો એનાથી સુગંધ આવે તો એમાં જે કદ્દૂ છે કદ્દૂ એની ઉપર રાખું કરવાનું છે સાતમું ચંપા ચમેલી કનેર ને કરેલા તો બધા છે ફૂલના નામ અને કરેલા છે સબ્જીનું નામ છે ઓ બરાબર છે કરી લો બરાબર છે તો હવે પાના નંબર 71 સુધી આપણે અહીંયા પૂરાવ્યું છે આગળનું જે બાકી છે એનો તમને હોમવર્કમાં ફોટો મળી જશે અને જો 72મો પાના નંબર છે એનો આવતા લેક્ચરમાં હું તમને પૂરાવી દઈશ ત્યાં સુધી રજા આપો આવજો